વિદ્યાર્થી મિત્રો તો કેમ છો ફરી એક વખત આપ સૌનું મેથ્સ એન્ડ સાયન્સ પર સ્વાગત છે આજે આપણે વિજ્ઞાન વિષયને આગળ વધારીએ પાઠ નંબર પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો આજે આ છેલ્લા બે પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર સમજવા જઈ રહ્યા છીએ તો લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા શું છે તેને ટૂંકમાં સમજૂતી દેવાની છે તથા બીજો જે પ્રશ્ન છે એ છે લેન્સના પાવર વિશેનો કે લેન્સનો પાવર શું છે તેનો એકમ શું છે બરાબર છે તો આ અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ ખૂબ સહેલી વસ્તુ છે ગયા વિડીયોમાં આપણે લેન્સનું સૂત્ર પણ શીખી ગયા અંત ભાગમાં તથા લેન્સ વિશે જે બીજી માહિતી હતી લેન્સ દ્વારા મળતા જે કિરણો છે તથા કિરણાકૃતિઓ છે જુદી જુદી જગ્યાઓએ રાખવાથી મળતા પ્રતિબિંબ છે એનો અભ્યાસ પણ કરી ગયા તો હવે સમજીએ લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા તો મિત્રો લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની જે ઊંચાઈ છે અને વસ્તુની ઊંચાઈ છે તેનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરને જ કહેવામાં આવે છે પ્રતિબિંબની મોટવણી બરાબર અંશમાં આવે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં આવે વસ્તુની ઊંચાઈ બરાબર તો એને કહેવાય છે લેન્સ માટે પ્રતિબિંબની મોટવણી જો વસ્તુની ઊંચાઈ એચ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ હોય તો એનું સૂત્ર મળે એચ ડેસના છેદમાં એચ એચ ડેસના છેદમાં એચ અહીંયા જોઈ શકો છો આ એચ ડેસ છે શું છે પ્રતિબિંબની ઊંચાઈ અને આ છે વસ્તુની ઊંચાઈ બરાબર હવે એને આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધિત કરી શકીએ છીએ વી ના છેદમાં યુ તરીકે બરાબર જે અરીસા માટે હતું ત્યારે શું હતું માઇનસ વી ના છેદમાં યુ હતું બરાબર અને આ આવી જશે પ્લસ વી ના છેદમાં યુ ખ્યાલ આવે તો અરીસા માટે જે લેન્સની મોટવણી છે અને લેન્સ માટેની જે મોટવણી છે પ્રતિબિંબની અરીસા માટે અને લેન્સ માટે એમાં ફેર એટલો જ છે ત્યાં આવે માઇનસ વી છેદમાં યુ અને અહીંયા આવશે પ્લસ વી છેદમાં યુ તેની સંજ્ઞા એ જ છે મિત્રો સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ મોટવણીને મેગ્નિફિકેશન બરાબર કે આપણને પ્રતિબિંબ જે મળ્યું છે એ વસ્તુની સાપેક્ષે કેટલું મોટું છે કે કેટલું નાનું છે એ દર્શાવતી એક એ દર્શાવતો એક ગુણોત્તર છે આંક છે બરાબર અચળાંક છે બરાબર છે મોટવણી એ કોઈ પણ પ્રતિબિંબ માટે અચળ હોય જે પ્રતિબિંબ આપણે લઈએ એ વસ્તુ કરતા કેટલા ગણું છે એ દર્શાવે છે તો આ થઈ ગઈ મોટવણી ખૂબ સરળ વસ્તુ છે હવે સમજીએ આપણે લેન્સનો પાવર લેન્સના પાવરની વ્યાખ્યા આપણે દઈએ તો લેન્સનો પાવર એ બીજું કંઈ નથી મિત્રો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત કરવાનો કેન્દ્ર લંબાઈ એફ હોય તો એનો વ્યસ્ત થઈ જાય એકના છેદમાં એફ એકના છેદમાં

આજે કેન્દ્રિત થવાની અને વિકેન્દ્રિત થવાની જે ઘટના છે એ ક્ષમતા છે એ ક્ષમતાને કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે કેન્દ્રિત કરવાની અને વિકેન્દ્રિત કરવાની લેન્સ દ્વારા પ્રકાશના કિરણો કેન્દ્રિત પણ થાય અને વિકેન્દ્રિત પણ થાય તો આજે કેન્દ્રિત કરવાની ક્ષમતા છે કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે કેન્દ્ર લંબાઈ જેમ ઓછી હોય તેમ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે બરાબર અને આથી ઉલટું જેમ કેન્દ્ર લંબાઈ વધારે હોય તેમ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી વ્યસ્ત પ્રમાણમાં છે કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં અને મિત્રો આજે કેન્દ્રિત કરવાની ને વિકેન્દ્રિત કરવાની ક્ષમતાની આપણે વાત કરીએ છીએ અને આ જ વાતને લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જોઈ શકો છો અહીંયા તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે છે તો લેન્સનો પાવર સંજ્ઞા પાવરની સંજ્ઞા આવશે પી તો આ પી બરાબર સૂત્ર યાદ રાખો એકના છેદમાં એફ બરાબર છે એકના છેદમાં એફ પી બરાબર છે ઘણી વખત ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાય છે તેની સંજ્ઞા ડાયોપ્ટરની સંજ્ઞા ડી છે ડી વડે દર્શાવે છે જો કેન્દ્ર લંબાઈ એફ મીટરમાં હોય તો એક ડાયોપ્ટર બરાબર એક મીટર ઇનવર્સ આજે મીટરની માઇનસ એક ઘાત છે મીટરની માઇનસ એક ઘાત એસા માટે કારણ કે સૂત્ર શું છે આપણી પાસે જુઓ સમજાવું સૂત્ર એફ છે ને સૂત્ર હવે આ એફ છેદમાં આવ્યું હવે એક નો તો કઈ એકમ હોય નહીં માત્ર કેન્દ્ર કેન્દ્ર લંબાઈ નો એકમ હોય કેન્દ્ર લંબાઈ નો એકમ શું હોય મીટર હોય સેન્ટીમીટર હોય કદાચ આપણે ધારી લઈએ એસા એકમ મીટર છે કદાચ નહીં ખરેખર એસઆઈ એકમ મીટર જ હોય તો આ છેદમાં મીટર આવ્યું છેદમાં મીટર આવ્યું તો એના અંશમાં લઈ આવો તો એની ઘાત છે માઇનસ થઈ જાય ખ્યાલ આવે તો એને મીટર ઇન્વર્સ છે તો આમ એક ડાયોપ્ટર એટલે એક મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ પાવર મિત્રો નવી કાર્ત્યજીયન સંઘના પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય બરાબર શું કામ કારણ કે તેની કેન્દ્ર લંબાઈ ધન હોય તથા ઋણ હોય શું કામ તેની કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો આપણને પાવર આપી દે કે કોઈ કોઈ પાવર માઇનસ એક છેદ બે છે તો આ લેન્સ કઈ હશે અંતર્ગો લેન્સ હશે બરાબર તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે માઇનસ બે હશે બરાબર વ્યસ્ત કરી નાખવાનો આનો પાવરનો વ્યસ્ત કરવાનો એટલે કેન્દ્ર લંબાઈ મળે મિત્રો ઓપ્ટિશિયન અથવા આંખના ડોક્ટર આંખની તપાસ કરતી વખતે ચશ્માના જે નંબર આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે તે હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર જ હોય છે જે આપણને નંબર લખીને આપે છે કે ભાઈ આ આંખમાં દોઢ છે ને આ આંખમાં બે છે કે આ આંખમાં પૂણા બે છે કે હવા છે કે જે હોય એ ખરેખર હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર એટલે કે તમારે આટલા પાવરનો લેન્સ પહેરવો પડશે બરાબર છે

ઝીરો પોઈન્ટ પાંચ મીટર કેન્દ્ર લંબાઈવાળો કયો લેન્સ છે બહિરગોળ કારણ કે પાવર થન છે ઝીરો પોઈન્ટ પાંચ કેવી રીતે કાઢ્યું કારણ કે સૂત્ર છે એફ બરાબર એકના છેદમાં પી આપણી પાસે સૂત્ર શું છે પી બરાબર એકના છેદમાં એફ હવે આ એફ આમ જઈ અને પી આમ આવે બે એકબીજાની જગ્યા બદલાવી લે તો આ સૂત્ર બને એફ બરાબર એકના છેદમાં પી તો જે જે કિંમતો મૂકી ગણતરી કરી ઝીરો પોઈન્ટ પાંચ જવાબ આવે તો એ એટલી કેન્દ્ર લંબાઈવાળો બહિરગોળ લેન્સ હશે તથા જો પાવર માઇનસ બે પોઈન્ટ પાંચ હોય તો તેનો અર્થ એ થાય કે એફ બરાબર એકના છેદમાં પી બરાબર એકના છેદમાં માઇનસ બે પોઈન્ટ પાંચ ગણતરી કરો જવાબ આવે માઇનસ જીરો પોઈન્ટ ચાર તો એ જીરો પોઈન્ટ માઇનસ જીરો પોઈન્ટ ચાર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ છે તથા લેન્સનો પાવર માપવા માટે જે સાધન વપરાય છે એ સાધનને કહેવાય છે ડાયોપ્ટર મીટર તો આ વસ્તુ પણ યાદ રાખવી ટૂંકા ટૂંકામાં પૂછાય છે મીટર લેન્સનો પાવર માપવા માટે કયું સાધન વપરાય મીટર વપરાય બરાબર છે તો બસ મિત્રો આ વાત થઈ લેન્સના પાવર વિશેની તો અહીંયા આપણે આ પાઠ નંબર દસ પૂર્ણ કરીએ છીએ હવે આપણે આવતા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું